એમના માટે ખાસ એક સર્ક્યુલર જીટીયુ તરફથી જાહેર થયો છે અને જે બાર ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યો છે અને એના માટે આજે આપણે વાત કરવાના છીએ તો એ સર્ક્યુલરને હું ડાઉનલોડ કરું છું અને એ સર્ક્યુલર મુજબ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો સર્ક્યુલર આપણી સામે આવી ગયો છે એ સર્ક્યુલર મુજબ આપણે વાત કરીએ તો એ સર્ક્યુલર તારીખ બાર ફેબ્રુઆરીએ જાહેર રહ્યો છે રિગાર્ડિંગ એક્ઝામિનેશન સેન્ટર ઓફ વિન્ટર ટુ ઝીરો ટુ ઝીરો ફોર એક્ઝામિનેશન કોમેન્ટિંગ ફ્રોમ ફર્સ્ટ માર્ચ ટુ ઝીરો ટુ વન રેફરન્સ આપ્યો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રિઝોલ્યુશન નંબર આપી લીધો છે અને એ પ્રમાણે આપણે અહીંયા ઇન્ફોર્મ કરવામાં આવેલ છે એના વિશે વાત કરીએ શું ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે ઇટ ઇઝ હિયર બાય ઇન્ફોર્મ ટુ ઓલ સ્ટુડન્ટ ફેકલ્ટી સ્ટાફ મેમ્બર ઓર એફિલિએટેડ ઇન્સ્ટિટ્યૂટ ધેટ એઝ પર એબવ મેન્શન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રિઝોલ્યુશન ટીચિંગ ઇઝ બીન સ્ટાર્ટેડ ઇન ઓફલાઇન મોડ એટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફર્સ્ટ સેમેસ્ટર સ્ટુડન્ટ તો એ પ્રમાણે પહેલાં સેમેસ્ટરના સ્ટુડન્ટ માટે જે તે સર્ક્યુલર મુજબ ઇન્સ્ટિટ્યુટમાં ઓફલાઈન મોડમાં ભણાવવાનું શરૂ થઈ ગયેલ છે તો એ મુજબ આપણે વાત કરીએ તો હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આગળ આપણે વાત કરીએ કે ફોર યુનિવર્સિટી વિન્ટર ટુ ઝીરો ટુ ઝીરો થિયરી એક્ઝામિનેશન કમેન્સિંગ ફ્રોમ ફર્સ્ટ માર્ચ ટુ ઝીરો ટુ વન એક્ઝામ સેન્ટર વિલ બી એલોકેટેડ ટુ સ્ટુડન્ટ ઇન ઓર એઝ પર રૂટિન પ્રેક્ટિસ ટ્રાવેલિંગ દૂર કરવા માટે વિદ્યાર્થીઓને બહુ દૂર જવું ન પડે એટલા માટે થિયરી એક્ઝામિનેશન તારીખ એક માર્ચથી શરૂ થતી હતી એ સ્ટુડન્ટ મિત્રોને પોતાના જ ઇન્સ્ટિટ્યુટમાં અથવા પોતાની ઇન્સ્ટિટ્યુટની નજીકનું કઈ ઇન્સ્ટિટ્યુટ હોય છે એમાં રૂટીન પ્રેક્ટિસ અથવા તો ટ્રાવેલિંગ માટે જઈને કરવું ના પડે ખોટો સમય બરબાદ ના થાય એટલા માટે એક્ઝામ સેન્ટર ચોઈસ ગીવન બાય સ્ટુડન્ટ ફોર ઓલ યુનિવર્સિટી થિયરી એક્ઝામિનેશન કોમેન્સિંગ ફ્રોમ વન માર્ચ ટુ ઝીરો ટુ વન વિલ નોટ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન તો અત્યાર સુધીની જે કંઈ પણ એક્ઝામ લેવામાં આવેલ હતી એ દરેક એક્ઝામમાં એક્ઝામ સેન્ટર સિલેક્શન આપવામાં આવ્યું હતું પણ હવે એક માર્ચથી શરૂ થતી એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રોને ટ્રાવેલિંગ કરવું ના પડે અને બધી જ કોલેજની અંદર ફર્સ્ટ સેમેસ્ટરનું ઓફલાઈન ટીચિંગ એજ્યુકેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો હવે એક માર્ચની એક્ઝામ માટે આવી જ રીતે એક્ઝામ સેન્ટર સિલેક્શન માટેનું કોઈ પોર્ટલ આપવામાં આવશે નહીં દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જ ઇન્સ્ટિટ્યૂટમાં આ એક્ઝામ આપવાની રહેશે એવું જીટીયુ દ્વારા આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે અને આ સર્ક્યુલર જે છે અત્યારની ચાલુ એક્ઝામ માટે નથી ચાલુ એક્ઝામ તમે જુઓ તો અત્યારે તમે જુઓ તો નવ ફેબ્રુઆરી અને બાર ફેબ્રુઆરીના રોજ જે સેમેસ્ટરની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગયેલ છે એ વિદ્યાર્થી મિત્રોને આ સર્ક્યુલર લાગુ પડતો નથી માત્ર એ જ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જેમની પરીક્ષા એક માર્ચથી શરૂ થવાની છે તો એ વિદ્યાર્થી મિત્રોને હવે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાનું નથી એક્ઝામ ફીસ પે કરી છે છે એમનું ટાઈમ ટેબલ આવી ગયું તો હવે એમને માત્ર પોતાના ઇન્સ્ટિટ્યુટમાં આ એક્ઝામ દેવા માટે જવાનું રહેશે તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો વિન્ટર બે હજાર વીસની એક્ઝામ માટેની વાત તો હવે ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું આભાર મિત્રો